કૃષિ મંત્રી રાઘવજી પટેલની તબિયત સુધારા પર છે. હાલ રાજકોટમાં તેમની સારવાર ચાલી રહી છે. સીટી સ્કેન બાદ રાઘવજીને કોઈ જોખમ નહીં હોવાનો તબીબોએ દાવો કર્યો છે. રાઘવજીને સારવાર માટે મુંબઈ ખસેડવાની શક્યતા હવે નહીવત છે. આજે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ રાઘવજી પટેલની મુલાકાત લે તેવી પણ શક્યતા છે. સાંસદ પૂનમ માડમે લીધી રાઘવજીની મુલાકાત. રાઘવજી ઝડપથી સાજા થાય તેવી પ્રાર્થના તેઓ પૂનમ માડમે નિવેદન પર કર્યું. તેઓ ભગવાનને પ્રાર્થના કરી રહ્યા છે કે રાઘવજી જલ્દી સાજા થઈ જાય. રાઘવજી પટેલની તબિયત લથડવાનો જે મામલો હતો, જેમાં જામનગરના સાંસદ પૂનમ માડમે લીધી મુલાકાત, આજે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ પર તેમના ખબર અંતર પૂછી શકે છે, તેમને મુલાકાત લઈ શકે છે. ગઈકાલથી જ ફોન ઉપર ચર્ચા કરતા હતા તેઓ પણ તેમણે જણાવ્યું હતું. સાથે હું રાત્રે બધા ડોક્ટર સાથે સંપર્કમાં હતી. પૂનમ માડમે આ નિવેદન કર્યું છે. રિલાયન્સની એમ્બ્યુલન્સ અને બધું જ રાત્રે મેનેજ થયું હતું. અમે રાત્રે કોર્ડિનેટ કરીને તાત્કાલિક વધુ સારવાર મળે એટલા માટે રાજકોટ ખસેડ્યા હતા. રાત્રે તેમને રાજકોટ શિફ્ટ કરવાના પ્રોસેસમાં હું ઇન્વોલ્વ હતી તેવું પણ પૂનમ માડમે કહ્યું છે. રાઘવજી પટેલની તબિયત હાલમાં સુધારા પર છે. કારણ કે જે હાલમાં લેટેસ્ટ સીટી સ્કેનનો રિપોર્ટ આવ્યો તેના કારણે તેમની તબિયત સુધારા પર હોવાનું સામે આવ્યું, જેના કારણે મુંબઈ ખસેડવાની શક્યતા હવે નહીવત છે.